नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। ओम पब्लिक स्कूल में तमारू स्वागत छे। विद्यार्थी मित्रों, अगाउ आपणे जाणीए छीए के टेन्स रिलेटेड सीम्पल प्रेजेंट टेन्स अने सीम्पल पास्ट टेन्स विषेनी आपणे विस्तृत माहिती मेळवी हती। आजे एक नवा टेन्स साथे आपणे मुलाकात करी रह्या छीए, जेनुं नाम छे सीम्पल फ्यूचर टेन्स, जेने साधो भविष्यकाळ कहेवामां आवे छे। आ કાળની અંદર શું શું ડિફરન્ટ છે, ચાલો એક નજર નાખી દઈએ આપણે, પહેલાં આપણને ખ્યાલ થઈ જાય। તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હંમેશા વર્બની ફર્સ્ટ ફોર્મનો યુઝ થાય છે, આ એક વસ્તુ યાદ રાખવાની। એના પછી આપણે એક વસ્તુ યાદ રાખો કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, બરાબર, એની અંદર ફર્સ્ટ પર્સનમાં આઈવી છે, એની સાથે સેલનો પ્રયોગ થશે, યુ વી સી ધે નેમ છે, એની સાથે વિલનો પ્રયોગ છે, બરાબર, તે તમે જોઈ શકો છો અંદર મેં ટેબલની અંદર આપેલું છે, બરાબર। જો કે જેમ જેમ એડવાન્સ જમાનો થતો જાય છે, એડવાન્સ ગ્રામર થતું જાય છે, બરાબર, એમ એમ સેલનો પ્રયોગ ઘણો ઓછો થાય છે, પરંતુ આપણા ગ્રામરની અંદર એક્સેપ્શન ના આવે એના કારણે અહીંયા આપણે એને દર્શાવી દીધું છે કે નો પ્રોબ્લેમ, બરાબર, પણ તમે રાઇટિંગ કરો છો ત્યારે એકલો વિનનો પણ પ્રયોગ કરી શકો છો, બરાબર, કોઈ તમે ખોટું આપી શકતું નથી, બરાબર। ચાલો જેમ આપણે પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ દરેક ટેન્સની અંદર જોઈએ છીએ, આજે પણ આની અંદર આપણે ત્રણ પ્રકારના ટેન્સની રજૂઆત જોઈ લઈશું, ઓકે। પણ એની પહેલાં તમને બે ચાર એક્ઝામ્પલ આપું કે ફ્યુચર ટેન્સ છે શું, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કોઈ કામ થવાનું છે, હજુ થયું નથી, ભવિષ્યમાં થવાનું છે, કોઈ કામ આપણે કરવાનું છે કે કોઈ બીજું કરવાનું છે, બરાબર, તો તે કામ ભવિષ્યની અંદર થશે, બરાબર। તો એ શું છે ભાઈ, ભવિષ્યકાળ છે। શું છે ભાઈ, ભવિષ્યકાળ છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ જેને કહેવામાં આવે છે। કોઈ પણ તમે કામ કરો છો, વાંચવાનું, લખવાનું, બોલવાનું, રમવાનું, ખાવાનું, દોડવાનું, બરાબર, વિચારવાનું, જે પણ કામ હજુ કર્યું નથી કરવાનું બાકી છે, એટલે કે ભવિષ્યમાં તમે એને કરશો, ઓકે, તો એને આપણે ફ્યુચરની અંદર દર્શાવીશું, ઓકે। બે ચાર એક્ઝામ્પલો લઈ લઈએ જેના ઉપર તમને વિસ્તૃત માહિતી અને ખ્યાલ આવી જાય કઈ રીતે છે, ઓકે। ચાલો જોઈએ, તો સૌ પ્રથમ આપણે હકારાત્મક વાક્ય જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય, ઓકે। તો કોઈ બોલવું હોય કે હું સ્કૂલે જઈશ, બરાબર, કે સ્કૂલે જવાનું કામ બાકી છે, બરાબર, હું સ્કૂલે જઈશ, બરાબર, મારો ટાઈમ તો છે એટલે હું સ્કૂલે જઈશ, એટલે કે સ્કૂલ જવાનું કામ હું કરીશ, બરાબર, શું છે, ભવિષ્ય બતાવે છે, બરાબર। તો આપણે શું કરશું ભાઈ, સેલનો પ્રયોગ કરી અને ફર્સ્ટ પર્સનમાં આપણી વાત કરી લઈશું, બરાબર, આઈ સેલ ગો ટુ, ઓકે। બીજું એક વાક્ય લઈ લઈએ, બરાબર, આપણે લઈ લઈએ સેકન્ડ પર્સનની અંદર, બરાબર, તે વાંચશે, બરાબર, તો યુ વિલ રીડ આપણે એમ કહી શકીએ છીએ, બરાબર, એટલે ભાઈ કોઈ પણ સબ્જેક્ટ લગાવી અને આપણે એ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ। માત્ર યાદ રાખવાનું કે ફ્યુચર ટેન્સની અંદર શેર અને વિલનો હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ કરવાનો છે, જેમ અહીંયા વર્બ કે ટાઈપે, અથવા કોઈ સેન્ટેન્સ વાંચવામાં અન્ડરસ્ટેન્ડિંગ ના થતું હોય તો શેર અને વિલ સબ્જેક્ટની સાથે અને વર્બની આગળ જો લખેલો હોય અને દેખાય તો આપણે પછી એ ફ્યુચરમાં કોઈ કામ કરવાની વાત કરીએ છીએ, બરાબર, તેવું દર્શાવી અને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકીએ છીએ, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, બીજા બે ત્રણ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ। કોઈ છોકરો છે, બરાબર, તે ક્રિકેટ રમશે, એવું કેવું હોય, ઓકે, કઈ રીતના કહેશું, બરાબર, છોકરા માટે આપણે વિનો પ્રયોગ કરીએ છીએ, હી વિલ પ્લે, બરાબર, ક્રિકેટ, ક્રિકેટર રમો કે ખાસ કરી છોકરાઓ, બીજું તો કંઈ રમતા નથી, બરાબર, તો હી વિલ પ્લે ક્રિકેટ, તે ક્રિકેટ રમશે, બરાબર। કોઈ છોકરી છે, બરાબર, તે સ્કૂલે જશે અથવા તે પિકનિક જશે, એવું આપણે જવાનું કામ કરવું હોય, બરાબર, તો કઈ રીતના લખશું, બરાબર, સી વિલ ગો ટુ પિકનિક, ઓકે, ટુમોરો લગાવી અને તમે ગઈકાલની વાત કરી શકો છો, અથવા કોઈ પણ સમય જવાનું છો જ્યારે કામ કરવાનું છે તેની વાત તમે કરી શકો છો, બરાબર। તો મિત્રો, આ હતા ફ્યુચર ટેન્સના પોઝિટિવ સેન્ટેન્સ, એટલે કે હકારાત્મક વલણ દર્શાવતા
સેન્ટેન્સ બરાબર તમે જોઈ શકો છો બરાબર વિલ નો અને શેલ નો પ્રયોગ કરવાનો છે આઈ વી સાથે શેલ નો યુ હી સી ઇટ ધે હોય અને ના હોય તો એનો વિલ નો પ્રયોગ કરવાનો છે બરાબર એક ધેનું સેન્ટેન્સ લઈ લઈએ આપણે એટલે તમને એમ થાય કે ભાઈ સાહેબ ધેની અંદર ગુણની અંદર કે કેટલા થાય છે બરાબર તો દાખલા તરીકે આપણે કહેવું હોય બરાબર કે તેઓ ક્રિકેટ રમશે એક વસ્તુ સમજો અહીંયા શું કહ્યું તે ક્રિકેટ રમશે પણ આપણે ઘણા બધા છોકરાઓ છે ટીમની અંદર બરાબર તો તેઓ ક્રિકેટ રમશે અથવા ક્રિકેટ રમવા જશે બરાબર એમ આપણે કહેવું હોય બરાબર એમની ટેવ છે બરાબર એ ક્રિકેટ રમે છે સાંજે બરાબર અથવા સવારે કે બપોરે જ્યારે પણ એનો ટાઈમ રિલેટેડ હોય ત્યારે ક્રિકેટ રમે છે બરાબર તો આપણે એ ક્રિકેટ રમવાનું કામ થશે એવું કઈ રીતના કહીશું તો તેનો પ્રયોગ આપણે કરી શકીએ છીએ બરાબર તે વિલ બરાબર પ્લે ક્રિકેટ એમ તમે કહી અને વાક્ય બનાવી શકો છો બરાબર તેઓ ક્રિકેટ રમશે બરાબર આ બધા શોધા ભાઈ હકારાત્મક સેન્ટેન્સો હતા જે આપણે જોઈ શકીએ છીએ વિલનો ઉપયોગ થાય બરાબર એટલે તમે હંમેશા વર્બની ફર્સ્ટ ફોર્મ સાથે ફ્યુચર ટેન્સ એટલે કે ફ્યુચર ટેન્સ બનાવી શકો છો અથવા કહી શકો છો ઓકે તમે જોઈ શકો છો અહીંયા ઓકે તો આની સાથે આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એટલા મન છે કે પ્રશ્નાર્થક એટલે એટલા મન છે તમે એક નજર નાખી દીધી એટલે આપણને ખ્યાલ આવી જાય ઓકે તો પહેલું આપણે સેન્ટેન્સ લઈએ બરાબર કે તે પિત્ઝા ખાશે બરાબર તો ઈ બરાબર વિલનો ઉપયોગ કરશો હી વિલ ઈટ પિત્ઝા ઓકે તે પિત્ઝા ખાશે હવે આને આપણે નેગેટિવ બનાવવાનું છે કઈ રીતના બનાવીશું આ શું છે ભાઈ હકારાત્મક છે બરાબર પોઝિટિવ છે હકારાત્મક છે બરાબર સેન્સ કેવો આપે છે ભાઈ યસ નો સેન્સ આપે છે કોઈ કામ કરવાનો સેન્સ આપે છે બરાબર તો નેગેટિવ બનાવીશું બરાબર તો હી વિલ નોટ ઈટ પિઝા બરાબર આ શું છે ભાઈ તે પિઝા નહીં ખાય બરાબર તે પિઝાનું કામ ખાવાનું કામ જે છે પિઝા ખાવાનું કામ તે કરશે નહીં તે પિઝા ખાશે નહીં બરાબર ભવિષ્યની અંદર તે પિઝા ખાવાનું કામ કરશે નહીં બરાબર આ શું છે નકારાત્મક ઓકે હવે બીજું એક સેન્ટેન્સ લઈએ બરાબર કોઈ છોકરી છે તે વાંચશે બરાબર તો સી વિલ રીડ બરાબર તે વાંચશે વાંચવાના રેટ કહીએ છીએ ભાઈ આપણે બરાબર તો તે વાંચશે તો તે નહીં વાંચે સી વિલ નોટ રીડ ઓકે તો તમે જોઈ શકો છો આ પોઝિટિવ બરાબર આ નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતના બધા છે એક નજર તમે નાખી શકો છો જોઈ શકો છો ઓકે તો વિદ્યાર્થી મિત્રો વિલ અને શેલનો ઉપયોગ કરી અને તમે ભવિષ્યકાળ દર્શાવી શકો છો એટલે કે જે પણ કામ નથી થયું તે કામ કરવાનું છે બાકી છે કરશું બરાબર એવો સેન્સ તમારે આપવો હોય તો વિલ શેલનો ઉપયોગ કરી વર્બની ફર્સ્ટ ફોર્મનો ઉપયોગ કરી અને તમે વાક્યો બનાવી શકો છો અથવા બોલી શકો છો ઓકે તો ચલો બીજા આપણે સેન્ટેન્સ લઈ લઈએ ફરી એકવાર બરાબર તો હવે આપણે હકારાત્મક અને નકારાત્મક તો જોઈ લીધું હવે આપણે પ્રશ્નાર્થક કે જોઈ લઈએ કેવી રીતના બને છે ઓકે તો દાખલા તરીકે તે સ્કૂલ જશે એવો આપણે પ્રશ્ન કરું શું તે સ્કૂલ જશે મને ખ્યાલ નથી જવાનો નથી જવાનો બધું પ્રશ્ન કરું છું બરાબર શું તે સ્કૂલ જશે બરાબર હવે એને પ્રશ્ન કરો તો આપણા હાથા નામે જવાબ લેવાનો એટલે પ્રશ્નનો જવાબ મળી રહે આપણે બરાબર કારણ કે તે સ્કૂલ જશે કે નહીં આપણને ખ્યાલ નથી બરાબર પણ પ્રશ્ન પૂછવો તો કંઈક ના તમે તમને હંમેશા શીખવાનું છે કે જે હેલ્પિંગ વર્બ આવે છે તે હંમેશા પ્રથમ સ્થાને લાવી દો સબ્જેક્ટની પહેલાં એટલે તમારું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તૈયાર થઈ જશે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જે છે એ તમારું તૈયાર થઈ જશે ઓકે તો તે સ્કૂલ જશે બરાબર તો આપણે એને હકારાત્મક બનાવી દઈએ પછી એનું નેગેટિવ બનાવીને તમને વચ્ચે વચ્ચેનો ડિફરન્સ જે છે તે ખ્યાલ આવી જાય બરાબર તો તે સ્કૂલ જશે બરાબર તો હી વિલ ગો ટુ બરાબર એક નેગેટિવ બનાવીએ હી વિલ નોટ ગો ટુ હવે આપણે જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ
સ્ત્રાવ છે કે ત્રીજા નંબર બને એટલે વચ્ચે વચ્ચેનો જે ડિફરન્સ છે તમને ખ્યાલ આવી જાય શું તે સ્કૂલ જશે તો જે વ્હીલ છે એ પ્રથમ સ્થાને લઈ લો વ્હીલ જે એક્ટિંગ વર્ક હતો એ પ્રથમ સ્થાને લઈ લો સબ્જેક્ટ આગળ લઈ લો બરાબર વ્હીલ હી ગો ટુ સ્કૂલ એમ કરી પ્રશ્નાર્થી ને તમે મારી શકો છો હવે એ જો બોલો એક હકારાત્મક થઈ ગયું એક નકારાત્મક થઈ ગયું અને એક પ્રશ્નાર્થ થઈ ગયું તમે એ જોઈ શકો છો બરાબર હી વિલ ગો ટુ સ્કૂલ તે સ્કૂલ જશે આપણને ખબર છે તે સ્કૂલ જવાનું કામ કરવાનું છે બરાબર તો સ્કૂલ તે સ્કૂલ જશે બરાબર એમ આપણે કેવું હોય તે સ્કૂલ જવાનું છે એટલે કે જશે બરાબર તો હી વિલ ગો ટુ સ્કૂલ બરાબર તે સ્કૂલ નહીં જાય બરાબર અથવા તે સ્કૂલ જશે નહીં ફ્યુચરની અંદર તે સ્કૂલ જવાનું નથી એટલે કે ભવિષ્યની અંદર કામ થવાનું નથી તો એ નેગેટિવ સેન્ટેન્સ છે હી વિલ નોટ ગો ટુ સ્કૂલ એ નકારાત્મક વાક્ય આપણે બનાવી શકીએ છીએ હવે ઇન્ટ્રોગેટિવની અંદર પ્રશ્નાર્થ વાક્યની અંદર બરાબર વિલનો પ્રયોગ પ્રથમ સ્થાને લાવી દો જે સબ્જેક્ટ છે એને એના પછી લાવી દો પછી વર્બની ફર્સ્ટ ફોર્મનો ઉપયોગ કરો પછી જે પણ ઓબ્જેક્ટ હોય જે કામ કરવાનું હોય એ તમે પાછળ મૂકી અને વાક્ય ફોર્મ કરી શકો છો ઓકે તો વિદ્યાર્થી તો ફરી એક બે સેન્ટેન્સ લઈ લઈએ ઓકે શું તે ક્રિકેટ રમશે એમ કહીએ બરાબર તો અથવા શું તેઓ ક્રિકેટ રમશે એમ કહીએ બરાબર તો વિલ ધે પ્લે ક્રિકેટ એમ કહી આપણે વાક્ય બનાવી શકીએ શું તેઓ ક્રિકેટ રમશે પ્રશ્ન પૂછ્યો છે શું તેઓ ક્રિકેટ રમશે રમણા જે ક્રિકેટ રમવાવાળા છે એ શું રમશે કે નહીં એ આપણે જાણવાનું છે ઓકે તો એના પછી એક બીજું સેન્ટેન્સ બનાવી શકીએ છીએ બરાબર કે શું તે પિકનિક જશે બરાબર તો વિલ બરાબર સી છોકરીની વાત કરી ગો ટુ પિકનિક બરાબર તમે જોઈ શકો છો વિલનો પ્રયોગ પ્રથમ સ્થાને કરવામાં આવ્યો છે તેના કારણે આપણે પ્રશ્નના વાક્ય સમજી શકીએ છીએ ઓકે તો વિદ્યાર્થીઓ ફરી એકવાર ત્રણે ત્રણ સેન્ટેન્સ લઈ લઉં જેના કારણે એકવાર તમને જે પણ કદાચ એક્સેપ્શન લઈ ગયું હોય તો ફરી એકવાર યાદ આવી જાય ઓકે ચલો તે ટીવી જોશે બરાબર તો કોઈ છોકરાની વાત કરી બરાબર તો તે ટીવી જોશે તો હી વિલ વોચ ટીવી જોવાના પણ વાત કરી છે બરાબર તો તે ટીવી જોશે તે ટીવી નહીં જોવે એટલે કે તે ટીવી જોવાનું કામ નહીં કરે તે ટીવી જોશે નહીં તો હી વિલ નોટ વોચ ઇન ઓકે હંમેશા યાદ રાખો કે હકારાત્મક હોય નકારાત્મક હોય કે ઇન્ટ્રોગેટિવ હોય સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર હંમેશા વર્બની ફર્સ્ટ ફોર્મનો ઉપયોગ થાય છે બીજી કોઈ ફોર્મનો ઉપયોગ થતો નથી બરાબર દરેક વાક્યની ઓકે હવે આનું એક આપણે બનાવી દઈએ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય કેટલા પૂછે બરાબર વિલના પ્રથમ સ્થાને લાવી દો બોલવાની પણ જરૂર નથી એના આગળ લાવી દો ઓકે બરાબર તે ક્રિકેટ રમશે બરાબર તો વોચ અથવા સોરી તે ટીવી જોશે બરાબર તો આપણે વોચ ટીવી નથી લેવાનું છે ઓકે શું તે ટીવી જોશે બરાબર એમ કરી અને પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવી શકીએ છીએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા ત્રણે ત્રણ સેન્ટેન્સ ક્લિયર થાય છે બરાબર ઓકે ચલો આગળ એક નજર નાખી દઈએ અહીંયા મેં થોડા WH જે વર્ડ્સ કહેવામાં આવે છે WH વર્ડ્સ કહેવામાં આવે છે બરાબર પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે એના થોડા વાક્યો લીધા છે જેના કારણે એ વર્ડ્સનો યુઝ કરી અને આપણે કઈ રીતના ફ્યુચરની અંદર વાક્ય બોલી શકીએ અથવા લખી શકીએ જે અહીંયા રજૂઆત કરેલી છે તો વોટનો યુઝ કરીએ બરાબર તો આપણે વોટને હટાવી દઈએ અને ખાલી એકલો વિલનો યુઝ કરી અને જોઈએ તો વિલ યુ પ્લે શું તમે રમશો શું તમે રમશો તો શું રમીશ એમ પણ કહી શકીએ છીએ બરાબર જેવું વોટ લગાવી દઉં
વોટ વિલ યુ પ્લે? તમે શું રમશો? બરાબર, કોઈ તો એવી રમત હશે ને જે તમે રમશો, ક્રિકેટ છે, વોલીબોલ છે, બેડમિન્ટન છે, કોઈ પણ રમત તો છે જે તમે રમશો, બરાબર. તો આપણે એ વોટ દર્શાવી અને કહી શકીએ છીએ, બરાબર, કે કઈ રમત રમવાના છે, બરાબર, અથવા શું રમશો તમે, એવું આપણે પૂછી શકીએ છીએ. તો એ વોટ, બરાબર, વોટ વિલ યુ પ્લે, તમે શું રમશો, બરાબર, કઈ રમત રમશો, એના માટે આ વોટનો યુઝ કરવામાં આવેલો છે. બીજું છે વેર, બરાબર, એનો યુઝ કેવી રીતના થાય છે એ પણ તમે જોઈ લઈએ, બરાબર. તો વેરને હટાવી દઈએ, વિલ રામ ગો, શું રામ જશે, પરંતુ આપણને ખબર નથી ક્યાં જશે, બરાબર. તો વેર લગાવી, વેર વિલ રામ ગો, બરાબર, વેર વિલ રામ ગો, રામ ક્યાં જશે, રામ ક્યાં જશે, એટલે કે પર્ટિક્યુલર કોઈ જગ્યા છે, એ કઈ જગ્યાએ જવાનું છે, બરાબર, તે અહીંયા વેર દ્વારા આપણને ખબર પડે છે, બરાબર. એટલે કે ક્યાં જશે એમ છે, આ તો માત્ર શું, રામ જશે કે નહીં, બરાબર, હા કે નાનો જવાબ લેવાનો છે. વિલ રામ ગો, શું રામ જશે, પરંતુ રામ ક્યાં જશે, બરાબર, એની કોઈ જગ્યા તો નક્કી છે ક્યાં જવાનું છે, તો એ વેર વિલ ભાઈ એ દર્શાવે છે. ઓકે, એના પછી આપણે વેન નો ઉપયોગ કરીએ, તો વેન હટાવી દઈએ, બરાબર, વિલ અમન કમ, અમન આવશે, બરાબર, અમન આવશે, કોઈ ટાઈમ બાઈમ દર્શાવ્યો નથી, બરાબર, અમન આવશે, ખાલી એટલું કહ્યું છે, બરાબર. તો જેવો વેન નો ઉપયોગ કરીએ, બરાબર, તો ક્યારેનો સમય આધારિત, સમય રિલેટેડ તરત વર્ડ્સ કનેક્ટ થઈ જાય છે. વેન વિલ અમન કમ, અમન ક્યારે આવશે, કોઈ તો એનો નિર્ધારિત ટાઈમ કરેલો હશે ને, તે ટાઈમે અમન આવશે, બરાબર. તો વેન છ એ ક્યારે આવશે એનો સેન્સ આપે છે. ઓકે, એના પછી હાઉ છે, તો વિલ વી સીટ, શું આપણે બેસીશું, બરાબર, આપણે બેસીશું, વી એટલે આપણે આપણા પોતાની વાત કરતા હોય, બધા ઘણા બધા હોય એના માટે ફર્સ્ટ પર્સનની અંદર તો વીનો ઉપયોગ થાય છે, બરાબર. આપણે બેસીશું, સીટ એટલે બેસવું, બરાબર, આપણે બેસીશું એવો પ્રશ્ન કર્યો છે, બરાબર. પણ હાઉ નો યુઝ થયો, હાઉ વિલ વી સીટ, આપણે કઈ રીતે બેસીશું, બરાબર, ક્રિયા કઈ રીતે કરવીશું એ હાઉ આપણને દર્શાવે છે, બતાવે છે. ઓકે, એના પછી વોટ નો ફરી એકવાર મેં યુઝ લઈ લીધો છે, બરાબર, જે આવતો હતો જેના કારણે, બરાબર. તો વોટ હટાવી દઉં, વિલ ધે પીપલ થિંક, બરાબર, તેઓ તે જે લોકો છે, બરાબર, શું વિચારશે, બરાબર, તેઓ શું વિચારશે, તે જે લોકો છે, બરાબર, એ વિચારશે, જેઓ વોટ લગાવ્યો, બરાબર, તેઓ શું વિચારશે, એ શુંનો સેન્સ આ વોટની અંદર આપે છે. એટલે કે જે નિર્ધારિત જગ્યાઓ છે એ WH વર્ડ્સ બતાવે છે, પોતાની જગ્યાઓ ક્યાં છે, બરાબર, ને શું કહેવા માંગે છે. વોટ વિલ ધે પીપલ થિંક, બરાબર, થિંક એટલે વિચાર, બરાબર, પીપલ એટલે કે લોકો, તેઓ લોકો, બરાબર, અથવા તે લોકો, બરાબર, તેઓ, બરાબર. વોટ વિલ ધે પીપલ થિંક, બરાબર, તેઓ શું વિચારશે, બરાબર. પછી વિચ નું વિલ સી રેડ, લાસ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ આપણે, બરાબર. જેવું વિચને હું દબાવી દઉં, વિલ સી રેડ, શું તે વાંચશે, બરાબર, શું તે વાંચશે, તો આપણે કઈ બુકમાં છે, બરાબર, વિચ બુક વિલ સી રેડ, બરાબર, તે કઈ બુક વાંચશે, એનો સેન્સ આપણે લઈ શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે જે દર્શાવ્યું છે, બરાબર, તે સીધું આપણે જોઈ શકીએ છીએ, કઈ બુકની વાત કરેલી છે. મેં અગાઉના સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર પણ આ વર્ડ્સ દર્શાવ્યા હતા, એમાં કે રીતની રચના આપે છે, કેવો સેન્સ આપે છે એ પણ દર્શાવ્યો છે. આમાં પણ મને થોડું એવું લાગ્યું જેના કારણે મેં દર્શાવી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એ સેન્ટેન્સ હતા જેના આધારભૂત આપણે ક્વેશ્ચન પૂરી પણ શકીએ છીએ અને અન્ડરસ્ટેન્ડિંગ પણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો જે સિમ્પલ ફ્યુચર ટેન્સ હતો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી એક નવા વિડીયો સાથે આપણે મળીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.